જામનગર શહેરના 7 રસ્તા સર્કલ વિસ્તારમાં રાત્રિના સમયે ભાનુશાળી યુવકની હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતા જામનગર LCB પોલીસ. જામનગર શહેરના 7 રસ્તા સર્કલ વિસ્તારમાં રાત્રિના સમયે જામનગર 7 રસ્તા સર્કલ પાસે મધીપક પ્રભુદાસ જોઈસર ભાનુશાળી યુવકની હત્યા નિપજાવી હતી, જેના આરોપી દીપેશ વિનોદભાઈ કનખરાએ જૂની અદાવતને કારણે છરી વરે ગંભીર ઇજા કરી ખૂન નિપજાવી ગુનો આચરી આરોપી નાસી ગયેલ હતા. પોલીસ અધિક્ષકે સૂચના આપતા LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RB ગોચિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KK ગોહિલોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યરત કરવામાં આવેલ હતા અને આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર વોચ ગોઠવવામાં આવેલ હતી. તે દરમિયાન મજકૂર આરોપીને ગણતરીની કલાકોમાં જામનગર શહેરમાંથી પકડી પાડી રાઉન્ડઅપ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. ગઈકાલ તારીખ 17/5 ના રોજ રાત્રિના 22:30 વાગે 7 રસ્તા સર્કલ પાસે એક ઈસમની હત્યા થયેલી એવી જાણ થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા મરણ જનાર દીપકભાઈ પ્રભુદાસભાઈ જોઈસરના હતા. તેઓ અહીંયા સબ જેલ છે તેમાં ટિફિન આપવાનું કામ કરતા હતા, એ તરીકેની ઓળખાણ થયેલી. બાદ છરીના ગા મારીને હત્યા થયેલી હોય SP સાહેબની સૂચનાથી અલગ અલગ 3 ટીમો LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવેલી અને એનું મરણ જનારનું બેકગ્રાઉન્ડ તથા એના કારણો અંગે પ્રથમ જાણ મેળવેલી. બાદમાં તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે 8-10 માસ પહેલાં એની પડોશમાં રહેતા દીપેશ વિનોદભાઈ કનખરા, જે એમની પોતાની જ્ઞાતિનાથ છે, તેમની પાસે કૂતરા બગાડવાની બાબતમાં બોલાચાલીને માથાકૂટ થયેલી, જે અંગે CTC ડિવિઝનમાં એક ફરિયાદ પણ દાખલ થયેલી અને એમાં હાલના આરોપીને ત્યારે પણ એરેસ્ટ કરવામાં આવેલ, જેનો ખાર રાખીને ગઈકાલે એણે આ કૃત્યને અંજામ આપેલું છે. તપાસ હાલમાં ચાલુ છે. ગુનામાં વપરાયેલા હથિયારો કબજે લીધા, મારક હથિયાર કબજે લીધેલ છે. એક જ વ્યક્તિ, અત્યાર સુધીની તપાસમાં એક વ્યક્તિ ફલિત થયો છે. તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે જ્યારે પ્રથમ બોલાચાલી થઈ આ લોકોને, ત્યારે એના માથાના ભાગમાં કઈ બોથડ પદાર્થ મારેલાનું હતું અને આરોપી પોતે પણ આ કૃત્યનો અંજામ આપીને ત્યાંથી ભાગી ગયેલો. જ્યારે એને પકડ્યો ત્યારે તે પણ ઈજાગ્રસ્ત હતો, એની પણ સારવાર કરવામાં આવી છે.